આરટીઈ યોજના અંતર્ગત તળાજા તાલુકાના બાળકોની તેમજ શાળાની ગ્રાન્ટ નવી એફઆરસી મુજબ તાત્કાલિક ચૂકવી આપવાની માંગ સાથે ટીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તાલુકા ખાનગી શાળાના સંચાલકો દ્વારા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારશ્રીની આરટીઈ યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળ તેમજ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ વિના મૂલ્યે ધોરણ 1-8માં ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓની શાળા ફી રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ચૂકવી દેવામાં આવે છે. તેમજ બાળકોની શૈક્ષણિક વ્યવસ્થાના ભાગરૂપે 3,000-4,000 સુધીની રકમ પણ બાળકોના ખાતામાં રાજ્ય સરકાર દ્વારા ચૂકવી આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતના તમામ જિલ્લામાં ગ્રાન્ટ ફાળવણી થઈ ચૂકી છે અને ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ આ ગ્રાન્ટ 2 મહિના અગાઉ ચૂકવી દેવામાં આવી છે. તો તળાજા તાલુકામાં આ યોજના અંતર્ગત અભ્યાસ કરતા બાળકોની ગ્રાન્ટ ફાળવણી વારંવાર રજૂઆત કરવા છતાં પણ ફાળવણી કેમ કરવામાં આવી નથી તેવો પ્રશ્ન ઉભો થાય છે. ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થવા તરફ છે. સમગ્ર જિલ્લામાં ગ્રાન્ટની ફાળવણી થઈ ચૂકી છે અને આરટી યોજના અંતર્ગત અભ્યાસ કરતા બાળકો જરૂરિયાતમંદ પરિસ્થિતિમાંથી આવતા હોય છે. હાલની પરિસ્થિતિ પણ કોરોના કાળના લીધે ખૂબ જ વાલીઓ અને શાળાઓની મુશ્કેલી વાળી છે. આથી બાળકોની અને શાળાની ગ્રાન્ટ નવી એફઆરસીને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે દિવસ 2 માં ફાળવણી કરી દેવા રજૂઆત કરી હતી. જો 2 દિવસમાં આ ગ્રાન્ટની ફાળવણી કરવામાં નહીં આવે તો તારીખ 7/4/2022 ગુરુવારના રોજ વાલીઓ સાથે શાળા સંચાલક મંડળને ધરણા પર બેસવાની ફરજ પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.